પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પશુ પકડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને બે ચાર દિવસ સારી કામગીરી પણ ચાલી છે પરંતુ ત્યારબાદ આ અભિયાનનો ફિયાસ્કો થઈ જતા રખડતા ભટકતા પશુઓ લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે પોરબંદર નગરપાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓના ત્રાસને લઈને પશુ પકડો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને માલિકીના પશુઓને રસ્તા પર છૂટા મૂકી દેનાર પશુ માલિકોને દંડિત પણ કરવામાં આવી રહ્યા હતા પરંતુ આ કામગીરી માત્ર બે ચાર દિવસ જ ચાલી ત્યારબાદ પશુ પકડો અભિયાનનો ફિયાસ્કો થઈ ગયો ત્યારે હાલ પણ શહેરના એમજી રોડ સહિતના મુખ્ય માર્ગ પર રખડતા ભટકતા પશુઓ અડિંગો કરીને બેઠા હોય છે જેને લઈને શહેરીજનો આજે પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે પોરબંદર શહેરમાં પોરબંદર નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા પશુ પકડવો અભિયાન ચાલુ કરેલ હતું પરંતુ માત્ર ને માત્ર થોડા જ દિવસોની અંદર અઠવાડિયાની અંદર જ આ ઝુંબેશ બંધ કરી દેવામાં આવી છે જેને કારણે રેઢિયાર પશુઓને કારણે જાહેર રસ્તા ઉપર અનેક અકસ્માતો થાય છે અનેક નિર્દોષ લોકો મોટને ઘાટ પણ ઉતરેલ છે અને નાની મોટી ઈજાઓ પણ થયેલ છે જેથી નગરપાલિકા અને પોલીસ વિભાગ કાયમી ધોરણે આ રખડતા પશુઓ જે જાહેર રસ્તા ઉપર અને જાહેર માર્ગો ઉપર રખડે છે એને કાયમી ધોરણે આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવે જેથી કરી અને પોરબંદરની અંદર જે અકસ્માતના બનાવો છે ઢોરને કારણે એ કાબૂમાં આવે જેથી પોરબંદર નગરપાલિકા અને પોલીસ વિભાગ ને પોરબંદરના નગરજનો મારી વિનંતી છે કે કાયમી ધોરણે આ ઝુંબેશ ચાલુ રાખો ચાલુ ઝુંબેશ નહીં લોકોના હિતમાં અનેક લોકો અત્યાર સુધી મોટને છે જેથી કાયમી ધોરણે આ વ્યવસ્થા ચાલુ રહે એ ખૂબ જ જરૂરી છે અને જરૂર જણાય તો પશુ માલિકો સામે પણ ફોજદારી ફરિયાદ કરો જેથી કરી અને આનો અંતક કાબુમાં આવે પોરબંદર છાયા પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવતી હોય તેમ પશુ પકડો અભિયાનની મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ કામગીરી ઠપ થઈ જતા હવે નગરપાલિકાની કામગીરી હાસ્યસ્પદ બની રહી છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર